દોહ મરકી મૂસા ને હારુન ફારુન રાજા પાસે પહોંચ્યા ને છે કહ્યું, ઇઝરાયલનો ઈશ્વર કહે કે મારા માણુને જવા દે, પણ ફારુન રાજો તીનુંનું નહીં સાંભળ્યું. ઇઝરાયલીને છોડવાને બદલે છ્યું તીનુંની પાસે વધારે મજૂરી કરાવી. ફારુન માણુને નહીં જવા દેવા કરીકને નકાર કરતો રહ્યો. તેને ઈશ્વર મિસરમાં દોહ ઘણી મોટી મંદવાડ મોકલી. મંદવાડ પરથી ઈશ્વર ફારુનને કહ્યું કે છું ફારુનથી ને મિસરમાંના બધા ઈશ્વરો કરતે વધારે તાકાતવાળો હોય. ઈશ્વર નાઇલ નામના કોતડાને લોહીવાળો બનાવી દીધો, પણ ફારુન રાજો હજુ હોદે ઇઝરાયલને જવા નહીં દીધો. ઈશ્વર આખા મિસર પર દેટકા મોકલ્યા. ફારુન મૂસાને દેટકા સેટા કરવા કાલાવાલા કરી. બધા દેટકા મરી જતી હોદે ફારુન આફાનો જીવ કાઠો કર્યો ને ઇઝરાયલીને મિસરમાંથી જવા નહીં દીધા. તેને ઈશ્વર જોડાની મરકી મોકલી. તેના પસણચ્યું મખોડાની મરકી મોકલી. ફારુન મૂસાને ને હારુનને બોલાવીને કહ્યું, ભાવ ચુ યે મરકી રોખે તે ઇઝરાયેલીને મિસરમાંથી જવા દે. જેર મૂસા પ્રાર્થના કરી તેર ઈશ્વર મિસરમાંથી મખોડા છટા કર્યા, પણ ફારુન આપણો જીવ કાઠો કર્યો ને માણુને જવા નહીં દીધા. તેના પસણ ઈશ્વર મિસ્રીઓના ડગરાને ને ડોબા માંદા હોઈ જ્યા ને મરવા બાજ્યા, પણ ફારુન જીવ કાઠો કર્યો ને ચુ ઇઝરાયેલીને જવા નહીં દીધા. તેર ઈશ્વર મૂસાને હામે વાયમાં રખોડો ઉડાડવા કહ્યું. ઝેર ચુ અહીં કરી તેર મિસ્રી પર ઘણા દુઃખ આપે. હેલા કુમડા પેદા હોયા, પણ ઇઝરાયેલીને કચ્યું નહીં હોયું. ઈશ્વર ફારુનો જીવ કાઠો કર્યો ને ફારુન ઇઝરાયેલી માણુને નહીં જવા દીધા. તેના પસંદ ઈશ્વર કરા મોકલ્યા. તેનાથી મિસરનું બધું ધાન ને જે બહાર નીકળ્યા તેનુંને મારી નાખ્યા. ફારુન રાજો મૂસાને ને હારુનને બોલાયા ને કહ્યું કે મેં પાપ કર્યું છે ને તહું જાય હકો. એત્રે મૂસો પ્રાર્થના કરી ને હરેક માથા કરા પડવાનું બંધ હોઈ ગયું. પણ ફારુન પાછો ખોટું કર્યું ને આપણનો જીવ કાઠો કર્યો ચુ ઇઝરાયેલીને નહીં જવા દીધા. તેને ઈશ્વર મિસર પર તીડા મોકલ્યા. કરાથી જ્યુ ધાન બસી જેલું ચું તીડા ખાઈ જાય. તેના પસંદ ઈશ્વર અંધારું મોકલી ચું તીન દહાડા સુધી રહ્યું. એટલું બધું અંધારું હતું કે મિસરીઓ પોતાનું ઘર છોડી નહીં હક્યા, પણ ઇઝરાયેલી જારતલા સા ઇંજોડું હતું. ઈ નવ મરકી પસંદ હોદે ફારુન હજુ હોદે ઇઝરાયેલીને છોડવાનો નકાર કર્યો. હજુ ફારુન નહીં હામલતલો. તેને ઈશ્વર સહેલી મરકી મોકલવા નક્કી કર્યું જો ફારુનું મન બદલી નાખે.